Hello, good morning and welcome to my live class. How are you all? Chalo, aaje apne ek nava topic ni shuruaat karva jai rahya chhe, here are the sentences. To je vidyarthi mitro barabar Google Meet ma na jodata hoy, te dheeme dheeme jodavanu start kari deshe. Have apne agalna prashno ni charcha kari, regular homework karta rahejo, reading karta rahejo. Hun koi pan ne koi pan prashno na javab puchish. જે ચલાવું છું એમાંથી પણ પૂછીશ એટલે રીડિંગ કરતા રહેજો ફરજિયાત બરાબર છે ઓકે તો સેન્ટેન્સ ની વાત કરીએ તો અહીંયા આગળ પેલા સેન્ટેન્સ લખી પછી એને રીઅરેન્જ કરી અહીંયા આગળ મે સ્ટ્રક્ચર તમને લખાયું હતું ગયા લેક્ચર ની અંદર એ સ્ટ્રક્ચર તમારે લર્ન કરી દેવાનું તૈયાર કરી દેવાનું અને એ જ સ્ટ્રક્ચર ને ફોલો કરીને તમારે શું કરવાનું છે એ સ્ટ્રક્ચર ને તમારે ફોલો કરવાનું છે અને એ સ્ટ્રક્ચર ને ફોલો કરશો તો તમારું જે સેન્ટેન્સ છે જે સેન્ટેન્સ મેકિંગ વાક્ય જે બનાવવાની પદ્ધતિ છે એ આરામથી તમારે વાક્ય બની જશે અને તમને એકદમ આરામથી અને સારી રીતે તમને એ વાક્ય બનાવતા આવડી જશે અને સેન્ટેન્સ મેકિંગ બી તમારું એકદમ પરફેક્ટ થઈ જશે બરાબર છે તો આપણે વન બાય વન સેન્ટેન્સ જોઈશું પહેલું સેન્ટેન્સ છે કાઇટ્સ બોયઝ ફ્લાઇંગ આર અહીંયા જો ક્રિયાપદ જો કાઇટ્સ બોયઝ ફ્લાઇંગ આર બરાબર ખ્યાલ આવી ગયો ને મેં અહીંયા સ્ટ્રક્ચર લખાવ્યું સબ્જેક્ટ અથવા ઓબ્જેક્ટ હોય પ્લસ એની પર પછી શું આવે હેલ્પિંગ વર્બ આવે એના પછી શું આવે તરત વર્બ આવે અરે હા વર્બ આવે કરતા આવે એના પછી ઓબ્જેક્ટ અધર વર્ડ્સ આવે તો એ જ રીતે આપણે વાક્ય બનાવીએ છીએ ફ્લાઇંગ બરાબર ફ્લાઇંગ એટલે ખબર છે કે ફ્લાઇંગ એટલે ઉડાડવું તો આપણે પ્રશ્ન પૂછી કોણ ઉડાડે તો આપણને ખબર પડે બોયઝ તો અહીંયા શું લખી દેવા પહેલા આન્સરમાં બોયઝ બોયઝ બહુવચન છે એટલે એની જોડે શું આવે આર એટલે અહીંયાથી આર લખી દઈશું અને પછી શું લખી દઈશું આર લખ્યા પછી ક્રિયાપદ આર ક્રિયાપદ રૂપ લખી આવે બરોબર હેલ્પિંગ વર્બ લખીએ એના પછી શું આવે છે અહીંયા ટુ બી ના રૂપ પછી અહીંયા આગળ શું આવે ક્રિયાપદ રૂપ આવે તો અહીંયા આગળ લખીશું ફ્લાઇંગ બરાબર યાદ રાખવાનું જો સબ્જેક્ટ કરતા આવી ગયો હેલ્પિંગ વર્બ પણ આવી ગયો અને હેલ્પિંગ વર્બ પછી વર્બ એટલે કે ક્રિયાપદ આ સહાયકારક ક્રિયાપદ અને આ ફક્ત ક્રિયાપદ તો સહાયકારક ક્રિયાપદ પછી શું આવશે ક્રિયાપદ અને છેલ્લે ઓબ્જેક્ટ અથવા તો અધર વર્બ તો ઓબ્જેક્ટ શું છે કાઇટ્સ શું છે કાઇટ્સ બની ગયો આરામથી બોયઝ આર ફ્લાઇંગ કાઇટ્સ એકદમ આરામથી આપણું સેન્ટેન્સ મેકિંગ થઈ જાય સેન્ટેન્સ આરામથી આપણું બની જાય આવું છે હવે બીજા નંબરના સેન્ટેન્સની વાત કરીએ શું છે બીજા નંબરનું સેન્ટેન્સ હર લેસન હર લેસન સી લર્નિંગ વોઝ સી લર્નિંગ વોઝ ઓકે બરાબર તો પહેલા શું કરવાનું આની અંદર ક્રિયાપદ શોધી દેવાનું કે ભાઈ શું છે ક્રિયાપદ લર્નિંગ તો આ લર્નિંગની ક્રિયા કોણ કરે લર્નિંગ એટલે ભણે ભણવું એવું ખબર પડે આપણને તો કોણ ભણે છે તો અહીંયા ખબર પડે કે સી ભણે છે સી એટલે તેણીની ભણે છે સી એટલે તેણીની ભણે છે ખ્યાલ આવી ગયો તો આપણને ખબર પડી ગઈ કે સબ્જેક્ટ કોણ છે તો સી તો અહીંયા આગળ લખી નાખો સી પછી હેલ્પિંગ વર્બ તરીકે શું આપ્યું છે મેં તમને હેલ્પિંગ વર્બ લખાયા એમાં બી હેલ્પિંગ
હેલ્પિંગ વર્બ છે વોઝ, એટલે કે આના પછી તરત હેલ્પિંગ વર્બ તરીકે કોને લઈશું? વોઝ ને. તો અહીંયા શું લખીશું? સી પછી વોઝ. હવે હેલ્પિંગ વર્બ પછી શું આવશે? તો વર્બ આવશે. તો અહીંયા શું લખીશું? લર્નિંગ. શી વોઝ લર્નિંગ. પછી ઓબ્જેક્ટ અધર વર્ડમાં શું આવશે? ઓબ્જેક્ટમાં આવશે, ઓબ્જેક્ટ અધર વર્ડમાં આવશે હર. શું વધ્યું? લેસન. તો અહીંયા લખીશું હર લેસન. બરાબર બની ગયું આરામથી, કોઈ જાતની તકલીફ લાગી આની અંદર છે ને? સહેલું આવડશે, ચિંતા કરવાની બિલકુલ પણ જરૂર નથી. હવે નંબર થ્રી જોઈએ આપણે. નંબર થ્રીમાં શું છે? ઇન ધ ઈસ્ટ ધ સન રાઇઝ, ધ રાઇઝિસ સન. ઇન ધ ઈસ્ટ ધ રાઇઝિસ સન. આ રીતનું વાક્ય છે. ઇન ધ ઈસ્ટ ધ રાઇઝિસ સન, એ રીતનું વાક્ય તમને બુકની અંદર જોવા મળે. કઈ રીતે બન્યા છે? પેલા અહીંયા ખબર પડે રાઇઝિસ, રાઇઝ એટલે કે શું? ઉભો એવું થાય, એનો ગુજરાતી શું થાય? રાઇઝ એટલે ઉભો. તો અહીંયા જોઈએ કે ભાઈ કોણ ઉગે છે, તો આપણને ખબર છે સૂર્ય ઉગે છે. પણ એકલું સન લખાય ના, તો સનની જોડે શું આવે છે? ધ આવે છે. આપણે શું કહીએ છીએ? ધ સન, ધ મૂન, ધ સ્ટાર, એ રીતે કહીએ છીએ. બરાબર, એટલે સનની જોડે શું આવે છે? ધ આવે છે. એકલો સન આવે નહીં. સનની જોડે કયો આર્ટિકલ લાગે છે? ધ આર્ટિકલ. તો આપણે શું લખીશું? કોણ ઉગે છે? તો ભાઈ સૂર્ય ઉગે છે. તો સૂર્યનારાયણ માટે આપણે શું લખીશું અહીંયા આગળ? ધ સન. બરાબર, કોણથી પ્રશ્ન કરીએ એટલે વિદ્યાર્થી મિત્રો આપણને કરતા 100% મળી જ જાય. બરાબર, ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. ધ સન. બરાબર, પછી શું લખવાનું? હેલ્પિંગ વર્બ આપે છે, ઇઝ એમ આર વોઝ એર, જો આની અંદર નથી આપતો તો નથી આપે હેલ્પિંગ વર્બ. તો હવે આપણે શું લખીશું? ત્રીજા નંબરમાં શું આવે? વર્બ આવે, ક્રિયાપદ. તો ક્રિયાપદ કયું છે? રાઇઝિસ. તો અહીંયા શું લખીશું? ધ સન રાઇઝિસ. પછી અન્ય શબ્દોમાં શું બાકી? ઇન ધ ઈસ્ટ. તો અહીંયા લખીશું ઇન ધ ઈસ્ટ. છે ને સહેલું, આવડે એવું છે? મજા આવે છે? બસ આવી મજા આવતી રહેવી જોઈએ. ચલો હવે આપણે ચોખ્ખું જોઈએ. ચોથા નંબરમાં શું છે? એટ 4 o'clock ઇઝ ધ ટ્રેન નેક્સ્ટ. લખીએ એટ 4 o'clock. ઇઝ ધ ટ્રેન નેક્સ્ટ. At 4 o'clock is the train next. બરાબર, તો 4 વાગે શું છે? ટ્રેન છે, એવું કંઈક છે એવું આપણને ખબર પડે. તો અહીંયા આગળ જોઈએ કે ક્રિયાપદ છે કશું? કોઈ પણ જાતનું ક્રિયાપદ નથી. બરાબર, તો હવે આપણે સબ્જેક્ટ નક્કી કરવો છે. તો સબ્જેક્ટ જોઈએ આપણે. બરાબર, આપણે એમ પૂછીએ કે કોણ છે, તો ના કે પણ એવું જ પ્રશ્ન પૂછે કે ભાઈ શું છે. તો આની અંદર જો સબ્જેક્ટ નથી પણ અહીંયા ખબર પડી જાય. બરાબર, સબ્જેક્ટ નથી પણ શું છે? ઓબ્જેક્ટથી આખું વાક્ય બનેલું છે. આમાં કોઈ સબ્જેક્ટ નથી પણ જો એટ આવે, ફોર આવે, ના ઓક્લોક આવે, ના આવે, તો આ વાક્યની અંદર મેઇન વસ્તુ કઈ છે? કોના વિશે વાત થાય છે આ વાક્યની અંદર એ જોવાનું. તો કોના વિશે વાત થાય છે વિદ્યાર્થી મિત્રો? તો આપણને ખબર પડી જાય આ વાક્યની અંદર કોના વિશે વાત થઈ રહી છે, તો ટ્રેન વિશે વાત થઈ રહી છે. કોના વિશે વાત થઈ રહી છે? તો ટ્રેન વિશે વાત થઈ રહી છે. તો આપણે પહેલા શું લખવું પડે? ધ ટ્રેન લખવું પડે. કે આની અંદર વાત કોના વિશે થઈ છે? તો ટ્રેન વિશે. તો અહીંયા ધ ટ્રેન લખવું પડે પહેલા. તો અહીંયા લખીશું ધ ટ્રેન. બરાબર, પછી શું લખવાનું છે? હેલ્પિંગ વર્બ આવશે 100%. શું આવશે? હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ કયો છે? તો ઇઝ. બરાબર, કોઈ ક્રિયાપદ તો યસ, કોઈ ક્રિયાપદ આપણને આપેલું નથી. ધ ટ્રેન ઇઝ, આટલું લખી દીધું. બરાબર,
ખ્યાલ આવે. પણ અહીંયા આગળ એક વસ્તુ લખવાની છે જે આપણે જોઈ લઈએ. તો અહીંયા આગળ એક શબ્દ આપણે ઉમેરી દઈશું. અહીંયા આગળ બે આની અંદર જુઓ તમે એક શબ્દ આપણને આપેલો છે. જુઓ તમે પાછળ એક સમય દર્શક શબ્દ આપેલો છે, નેક્સ્ટ શબ્દ આપણને આપેલો છે, બરાબર. તો અહીંયા આગળ પહેલા શું લખવું પડશે? નેક્સ્ટ લખવું પડે. જો કે ધ ટ્રેન વિશે વાત કરીએ તો ધ ટ્રેન આવે, પણ અહીંયા આગળ એક વસ્તુ યાદ રાખવાની કે અહીંયા સમય દર્શક શબ્દો છે. આ સમય દર્શક શબ્દ શેના જોડે જોડાયેલો છે? તો ટ્રેન જોડે જોડાયેલો છે. તો ટ્રેન, પણ કેવી ટ્રેન? તો અહીંયા લખ્યું છે નેક્સ્ટ ટ્રેન, બરાબર. તો કયો શબ્દ છે? નેક્સ્ટ શબ્દ છે. તો આપણે લખીશું ધ નેક્સ્ટ ટ્રેન, બરાબર. શું આવશે? ટ્રેન, પણ કેવી? તો આના પછીની ટ્રેન. એટલે આપણે શું લખીશું? ધ નેક્સ્ટ ટ્રેન. તો અહીંયા લખવાનું ધ નેક્સ્ટ ટ્રેન, ધ નેક્સ્ટ ટ્રેન. પછી અહીંયા હેન્ડિંગ વર્ગમાં લખીશું ઇઝ, ધ નેક્સ્ટ ટ્રેન ઇઝ. પછી પાછળના અન્ય શબ્દો કયા છે? એટ ફોર ઓ, તો લખીશું એટ ફોર ઓ ક્લોક, બરાબર. કે હવે પછીની ટ્રેન. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ નેક્સ્ટ શબ્દ ના લખેલો હોત ને તો આપણે ધ ટ્રેન લખી શકત, પણ અહીંયા શું છે? અહીંયા સમય દર્શક શબ્દ આપેલો છે. તો આ નેક્સ્ટ શબ્દ છે ને આ ટ્રેન જોડે જોડાયેલો છે. નેક્સ્ટ શબ્દ છે ને ટ્રેન જોડે જોડાયેલો છે, એટલા માટે અહીંયા આપણે ઉમેરો શું કર્યો? ધ નેક્સ્ટ લખ્યું. શું લખ્યું આપણે? ધ નેક્સ્ટ લખ્યું. ધ નેક્સ્ટ ટ્રેન, પણ કેવી એ આપણને કીધું નથી. કલકત્તાની, બોમ્બેની, ભરૂચની એવું કશું કીધું નથી. તો શું કીધું છે? તો નેક્સ્ટ ટ્રેન એટલે કે પછીની, હવે પછીની ટ્રેન એવું કહેવા માંગે છે. એટલે આ આખું વાક્ય સલંગે છે. ધ ટ્રેન નેક્સ્ટ ના લખાય, પણ શું લખાય? ધ ટ્રેન નેક્સ્ટ ના લખાય, અથવા તો નેક્સ્ટ ધ ટ્રેન ના લખાય. કઈ રીતે લખાય? ધ નેક્સ્ટ ટ્રેન. આ આખું વાક્ય આ રીતે બનેલું સ્ટ્રક્ચર. શું લખાય? ધ નેક્સ્ટ ટ્રેન ઇઝ એટ ફોર ઓ ક્લોક. તો હવે પછીની જે ટ્રેન છે એ ચાર વાગ્યાની છે, એવું એનું ગુજરાતી થાય. આનું ટ્રાન્સલેટ કરીએ તો કઈ રીતે થશે? ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, એટલે કે જે સૂર્ય છે એ ક્યાં આગળ? તો ઈસ્ટ, એટલે કે પૂર્વમાં ઉગે છે. એના પછીની વાત કરીએ તો જો શી વોઝ લર્નિંગ હર લેસન, તે શું કરી રહી છે? એનું લેસન એટલે કે ગૃહ કાર્ય, લર્નિંગ એટલે કે લર્ન કરે છે, ભણી રહી છે. ખ્યાલ આવે? લેસન એટલે કે આપણે શું કહીએ છીએ? પાઠ કહીએ છીએ. તે પાઠ શું કરે છે? લર્ન કરે છે, એટલે કે વાંચે છે, ભણે છે, એવું આપણે કહી શકીએ. બોયસ આર ફ્લાઇંગ કાઇટ્સ, એટલે કે જે છોકરાઓ છે એ પતંગ ઉડાડી રહ્યા છે, એટલે શું બન્યું? બોયઝ આર ફ્લાઇંગ કાઇટ્સ, બરોબર. આ રીતે આવડે તમને? આઠ છે, બરોબર, ચાર ને કરાય. હવે પાંચમું વાક્ય, બરાબર, કરાવો. એના પછી પાંચમું છઠ્ઠું કરાવું અને બીજા બે તમને લખવા આપું છું. ધ મિલ્કિંગ હી કાઉ ઇઝ, તો અહીંયા આગળ જુઓ તમે, ધ મિલ્કિંગ, ધ મિલ્કિંગ હી કાઉ ઇઝ. તો અહીંયા આગળ જુઓ આપણે ક્રિયાપદ કહ્યું છે મિલ્કિંગ, એટલે કે દૂધ આપવાની ક્રિયા બતાવી છે, બરાબર. તો મિલ્કિંગ એટલે કે ગાયનું જે દૂધ કાઢવાની ક્રિયા છે એને અહીંયા આગળ મિલ્કિંગ કીધું છે. તો કોણ દૂધ કાઢે છે અથવા તો મિલ્કિંગ કોણ કરે છે? તો હી આવશે. અહીંયા આગળ શું આવશે? હી. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ગાય પોતાની જાતે દૂધ નથી આપી દેતી. ગાય કોઈ દિવસ પોતાની જાતે દૂધ નથી આપતી કે લો ભાઈ મેં આજે દૂધ આપ્યું, આ એક લીટર લે લો, લો ભાઈ આજે મેં બે લીટર દૂધ આપ્યું, લો મેં ભાઈ મેં આજે 500 ગ્રામ દૂધ આપ્યું. તો ગાય પોતે જાતે દૂધ આપે? હા, આપે ને. તો શું કરવું પડે? ગાયનું જે દૂધ છે એ કોઈ વ્યક્તિ દ્વારા કાઢવું પડે ત્યારે ગાયનું દૂધ નીકળે છે. આપણે બધા જાણીએ છીએ, બરોબર, પ્રાણીઓ જાતે કોઈ દૂધ આપતા નથી. ખાલી જાતે દૂધ કોણ આપે? તો દુકાનવાળો જ આપે. જોઈએ આપણે તો મિલ્કિંગ હી કાઉ ઇઝ, તો દૂધ, તો અહીંયા જો મિલ્કિંગ એટલે ભાઈ દૂધ કાઢવાની ક્રિયા કોણ કરે? તો હી, તે કરે. તો અહીંયા આગળ મેઇન વ્યક્તિ કોણ થયો? હી થયો, બરાબર. કોણ થયો મેઇન વ્યક્તિ? હી થયો. તો આ સબ્જેક્ટ કહેવાય હી, એટલે અહીંયા શું લખીશું? હી. હી લખ્યા પછી તરત શું લખવાનું? હેલ્પિંગ વર્બ, તો શું આવશે? ઇઝ, બરાબર. હી ઇઝ. પછી ક્રિયાપદ લખાય, ક્રિયાપદ છે, બરાબર.
क्रियापद लगभग पड़े तो उसको आपसे क्रियापद मिल्किंग ही इज मिल्किंग बराबर और काम ही आगे तो आर्टिकल लग से द काउ तो यहाँ से लगभग ही इज मिल्किंग द काउ बराबर ते गाय ने दूध काढ़ी रहे छे बराबर तो गाय ने दूध ही रहे छे वो केवल अपने गामला ने भाषा में आप कह सकते कि भाई ते शू करे ते तो गाय ने दूध ही रहे छे एक लांबू वाक्य है ना करता हूँ एक काम करो सातमू ना आठमू वाक्य तुमने आप अन्य छठू वाक्य वो पची कराओ अ छठू वाक्य हमना स्किप करो ये वो तुमने चेले कराए अत्यारे सातमू वाक्य आपने जो ये छठू पची कराओ सातमू आठमू तुमने प्रैक्टिस मार दिया होती हैं सुधी फादर मी माय वॉच गिव फादर मी माय वॉच गिव बराबर बना फादर मी पर वॉच गिव फादर मी माय अ वॉच फादर मी माय अ वॉच यहां ये आपके कर से फादर मी माय अ वॉच गिव है ना बच्चे ये अ मीनिंगफुल सेंटेंस नॉट दिस इज अ मीनिंगफुल सेंटेंस Not this is. So I said not this is. Meaningful sentence not this is. बराबर चलो आप ये वाक्य बनाओ Father me my a watch give अने a meaningful sentence not this is. तो सातमू ने आठमू जो बनाओ बच्चे को तुमने छट्टू कराओ चलो फटाफट बनाओ चल करी दो ओके चलो बनाई दिया ऐसे चलो तो वही अबे कई रीते बन से ये आप लोग जुड़े हैं पहला आपने छठू जी की ना बजी सात छठू जी ऑफ द टाउन ऑफ द टाउन दे At the other side.
of the town there at the other side live बराबर अहीं આગળ આપણે આ વાક્ય બનાવવું છે તો અહીં આગળ જોવાનું ભાઈ અહીં આગળ ક્રિયાપદ જોઈએ આપણે તો ક્રિયાપદ કયું આપ્યું છે ભાઈ લીવ કયું ક્રિયાપદ આપણને આપેલું છે તો લીવ લીવ એટલે રહેવું તો કોણ રહે છે રહેવાની ક્રિયા કોણ કરે છે ખબર પડી જાય કે તે એટલે કે તેઓ રહે છે તો અહીં આગળ શું લખાય છે દે પછી અહીં હેલ્પિંગ વર્બ હી સ્ટેમ આર વોઝ વાળું છે નથી તો તરત જ શું મૂકવાનું ક્રિયાપદ મૂકવાનું શું મૂકીશું તરત જ ક્રિયાપદ મૂકીશું હવે ક્રિયાપદ કયું છે તો અહીંયા જોઈએ તો લીવ આવશે ક્રિયાપદ કયું આવશે લીવ આવશે દે લીવ બરાબર પછી કયું વાક્ય આવશે એટ વાળું વાક્ય આવશે કયું વાક્ય આવશે દે લીવ તેઓ રહે છે તો તેઓ રહે છે તો ભાઈ ક્યાં રહે છે તો પહેલાં શું લખવું પડે ધ અધર સાઈડ એટલે ધ અધર સાઈડ ઓફ ધ ટાઉન એટલે કે પહેલાં આ વાક્ય લખવું પડે ધ અધર સાઈડ એટલે કે બીજી બાજુ ધ અધર સાઈડ એટલે બીજી બાજુ ક્યાં તો પછી છેલ્લે લખવું પડે ધ ટાઉન કેમ આપણે જો હું તમને એક એક્ઝામ્પલ કહું પહેલાં આપણે શું કહીએ છીએ ભાઈ ક્યાં રહે છે બરાબર તો પહેલાં આપણે કહીએ ભાઈ ક્યાં રહે છે તો પછી આપણા આપણું એડ્રેસ આપીએ અને પછી છેલ્લે શું લખી દે એડ્રેસ લખ્યા પછી લખી દે ને કે ભાઈ નરોડા નરોડામાં અમદાવાદ એટલે નરોડા અમદાવાદ છેલ્લે લખી દે ને એડ્રેસમાં તો પહેલા ધ અધર સાઈડ લખાય અને ધ ટાઉન એ શબ્દ જે ક્યાં ક્યારે આવશે તો એ જે શબ્દ છે એ શબ્દ છેલ્લે આવશે બરાબર ખ્યાલ આવે પહેલા આપણે એડ્રેસ લખીએ ને છેલ્લે બધું લખીએ ને નરોડા અમદાવાદ તો આ ટાઉન છે એ ક્યારે આવે છેલ્લે આવે તો લખવાનું દેવી બરાબર પછી લખવાનું દેવી પછી લખાય એટ ધ અધર સાઈડ ઓફ ધ ટાઉન આજના લેક્ચરમાં આટલે સુધી બરાબર હોમવર્કમાં તમારે સાતમું આઠમું તમારે હોમવર્કમાં કરી લેવાનું બરાબર આ તમારું હોમવર્ક રહેશે અને સાતમું આઠમાનું સોલ્યુશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશું આ લેક્ચરમાં અહીંયા સુધી